ટ્રાફિક પાર્કિંગ અને ગેરકાયદેસર બાંધકામ અંગે ઝુંબેશ ઉપાડવામાં આવ્યું છે. પોલીસ કમિશનર એ કે સિંઘ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને તેમને હવે દિલ્હી મોકલવા માટે તક તો ઘડાઈ રહ્યો છે. આ બંને કમિશનરો કોઈના પણ દબાણને વશ ન થતા હોવાથી કેટલાક રાજકારણીઓ અને મોટા માથાઓના પેટમાં તેલ રેડાયું છે, જેથી બંનેને હટાવવા માટે દિલ્હી ડેપ્યુટેશન પર મોકલવા તજવીજ હાથ ધરાઈ છે. ટ્રાફિક પાર્કિંગ અને ગેરકાયદે બાંધકામ મુદ્દે શરૂ થયેલી આ ઝુંબેશના પહેલા જ દિવસે પોલીસ કમિશનર એ કે સિંઘ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કહી દીધું હતું કે હવે આ કાર્યવાહી કોઈ પણ હિસાબે રોકવામાં નહીં આવે. તેમ છતાં આ બંને કમિશનરોની વાતને લોકોએ બહુ જ સામાન્ય લીધી, પરંતુ દિવસો જતાં હવે આ બંને કમિશનરો કોઈને પણ તાબે ન થયાના કારણે બંનેને હટાવવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે વિજય નહેરાનું નામ દિલ્હી જોઈન્ટ સેક્રેટરીની એમ્પેનલમેન્ટમાં મૂકવામાં આવ્યું છે. તો બીજી તરફ એ કે સિંઘ ડેપ્યુટેશન ઉપર દિલ્હી જવા એક માસ અગાઉ માંગણી કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખી અને એ કે સિંઘને 15 ઓગસ્ટ સુધીમાં દિલ્હી મોકલી દેવામાં આવે તેવી પોલીસ બેડામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. વાત કરીએ સમગ્ર ગુજરાતમાં આજ રીતે હાલ મહાઝુંબેશ શરૂ કરવામાં આવી છે ટ્રાફિકને લગતી, જેને લઈ અને દબાણ પણ હટાવવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક થઈ અને કાર્ય કરી રહી છે, ત્યારે અમદાવાદમાં જ રીતે બંને કમિશનર એ કે સિંઘ અને વિજય નહેરાને દિલ્હી મોકલવાનો તખતો તૈયાર કરી દેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ બંને અધિકારી પોતાના કોઈના પણ કહ્યામાં રહ્યા નથી, જેના કારણે ક્યાંક ને ક્યાંક રાજકારણીઓમાં પેટમાં તેલ રેડાયું હોય એના કારણે આ તખતો તૈયાર કરવામાં આવ્યો છે. છોટાઉદેપુરના પાન